કલા પ્રતિષ્ઠાન સંસ્થા આયોજિત ચૌદમી રાષ્ટ્રીય કલા શિબિર મહિસાગરના કલેશ્વરીમાં યોજાઇ જિલ્લા વિકાસ અધિકારી કેડી ડી લખાણીના અધ્યક્ષતાને આયોજીત શિબિરમાં દેશભરમાંથી સાહીઠ કલાકાર ઉપસ્થિત રહ્યા ત્રણ દિવસ ચાલનારી આ શિબિરમાં સંસ્થા દ્વારા કલાકારોને વિવિધ પ્લેટફોર્મ પૂરું પાડી પ્રોત્સાહિત કરવામાં આવે છે શિબિરમાં કલાકારોને બેલ્ટ પહેરાવીને બિરદાવવામાં આવ્યા હતા નેશનલ આર્ટ કેમ્પનું આયોજન કલા પ્રતિષ્ઠાન દ્વારા કરવામાં આવેલું છે કલા પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા કલાકારોને જે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને જે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે એ ખૂબ જ આવકારદાયક છે અમરેલીના સાવરકુંડલામાં એક જ કુંડમાં દીપડો અને સિંહણ પાણી પીતા દેખાયા વન્ય પ્રાણીઓના આટા ફેરાથી આસપાસના લોકોમાં ફફડાટનો માહોલ સાવરકુંડલામાં જેલા ઘણા સમયથી વન્ય પ્રાણીઓ ધામા નાખ્યા છે મહુવા રોડના આદ્રશ્યો છે જ્યાં એક ઘરની બહાર મુકાયેલી પાણીની કુંડીમાં એક સિંહણ પાણી પીવા માટે દોડી આવી બંદાસ્ત રીતે પોતાની તરસ છિપાવી સિંહણ જંગલ વિસ્તારમાં જતી રહી બાદમાં એ જગ્યાએ બીજી તરફ એક દીપડો ચડી આવ્યો અને પાણી પીધું મહુવા રોડ પરની ખોડિયાર પાર્ક સોસાયટીમાં એક પોલીસ કર્મીના ઘર પર લાગેલા સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થયા આમ તો અમરેલીમાં વન્યજીવના આટાફેરા કોઈ નવી વાત નથી છતાં રહેણાંક વિસ્તારમાં સિંહણ અને દીપડાએ દેખા દેતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે